नमस्कार बच्चों, हमना बे दिवस पहला मैं एक वीडियो बनावे तो के धोरण 10 बेसिक मैथ्स नी अंदर 100% पास के रीते थाउ कितला बड़ा व्यूज अने कितली बड़ी कमेंट के साहब आओ वीडियो अमारे स्टैंडर्ड नो जोईए, आओ ज वीडियो अमारे साइंस नो जोईए, अमुक तो के साहब आओ वीडियो बद्दो विषय बड़ा ज विषय ना आपो। वाओ, खरेखर आटली डिमांड हसे खबर नहोती। सो प्लीज तमे लोको आ वीडियो नी अंदर जे माहिती आपू छो ने एने ध्यान थी समझी लेजो। अने बिल्कुल सहेलू छे पास थवू दोस्त, एटलू आसान छे के हूँ एवं मानू छू कि अगर जे गाइडन्स तमने आपीए छे ने तमे फॉलो करो ने तो तमे नापास थाओ ने तोय एवोर्ड आपवो जोईए। सच्ची, अरे कशुं नथी यार। एक नणो तो शू के खबर छे साहेब, हूँ तो के नापास थई जाय, अमे तो के स्टैंडर्ड मेथ्स लईने एवी भूल कर नाखी छे ने के वात छोड़ो। અલા, એવું તો શું ખોટું કામ કરી નાખ્યું છે? સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર બેઝિક કરતાં પાસ થવું સહેલું છે। હા, વધારે માર્ક્સ લાવવા હોય, સ્કોર કરવો હોય, પૂરા માર્ક્સ લાવવા હોય તો બેઝિક કરતાં ઘણી મહેનત કરવી પડશે। જ્યારે પાસ થવું કંઈ એટલી બધી મોટી તોપ નથી। સો પ્લીઝ સમજો, મગજને થોડું શાંત રાખો અને જે થોડા દિવસો છે એની અંદર પ્રોપર મહેનત કરો, બહુ જ સારા ગુણ આવશે, બહુ જ સારા। તો આજે હું વાત કરું છું કે પહેલાં આપણે 80માંથી 26 કેવી રીતે લાવવાના અને પછી એનાથી વિશેષ થોડા હજી એક્સ્ટ્રા આપણે સમથિંગ 40 સુધી કેવી રીતે જઈ શકીએ એની વાત કરવાની છે। સો પ્લીઝ વિડીયો ખાસ જોજો અને તમારા મિત્રોને શેર કરજો કે જેથી એ લોકો પણ 100% પાસ થઈ શકે। તો મેં આ વિડીયો બનાવ્યો હતો કે આપણે 6 ચેપ્ટર ન કરીને તોય પૂરા ગુણ લાવી શકે। તો ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ છે કે સાહેબ તમે હવે એક એવો વિડીયો બનાવો કે જે રીતે પાસ થવું 100% ફાઇનલ છે તમારા વિડીયો જોઈને, તો એવી જ રીતે પૂરા માર્ક્સ કેવી રીતે લાવી શકીએ એનું અમને ગાઈડન્સ જોઈએ। તો ચલો પ્લાન કરું છું કે એનો પણ તમને એક શ્યોર શોર્ટ વિડીયો આપી શકું। બીજું બચ્ચો, વેરી બિઝી શેડ્યુલ હોવાના કારણે વિડીયો તમને એટલા બધા નથી આપી શકતા, બટ છતાં ટ્રાય કરી રહ્યા છીએ કે મેક્સિમમ વિડીયો તમને આપી શકીએ। અને બીજી ખાસ વસ્તુ કે તમે નોટિફિકેશન ચાલુ રાખશો તો પણ તમને ડેઈલી 3 વિડીયોની નોટિફિકેશન મળશે। આ ચેનલ ઉપર ડેઈલી 4 to 5, 6 વિડીયો ક્યારેક ક્યારેક આવતા હોય છે, તો તમને નોટિફિકેશન નહીં મળે। સાંજે તમે એમ થાય કે થોડા ફુરસદ મળી છે તો ચેનલ ઉપર એક આંટો મારી જવાનો કે જેથી કરીને બીજા જે કોઈ પણ વિડીયોઝ આવ્યા હોય નવા એની અપડેટ તમને મળી જાય। સો પ્લીઝ આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો। અને બહુ ઓછો સમય છે, બહુ જ મહેનત કરવાની છે અને બહુ મહેનતની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું બહુ જ ધ્યાન રાખજો। કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા બી અમે જોયા છે કે મહેનત સખત કરે છે પણ મહેનત કરતાં કરતાં સામે બીમાર પડી જાય છે, બિલકુલ યોગ્ય નથી। મહેનત કરો પણ નિરોગી નર સદા સુખી। સૌથી પહેલાં આપણું શરીર અને એનું સ્વાસ્થ્ય એકદમ ચકાચક રહેવું જોઈએ। ભલે તમે 15 કલાક મહેનત ન કરી શકો, 12 કરો 13 કરો 14 કરો, બટ 15ની જગ્યાએ 16 જવાની જરૂર નથી, 15 કલાક બે કરતા તમે પ્રોપર મહેનત કરો છો, બહુ થઈ ગયા આમાં સ્કૂલ, ટ્યુશન, ઓનલાઈન ક્લાસીસ, ઓફલાઈન ક્લાસીસ, સેલ્ફ સ્ટડી બધું જ આવી ગયું એની અંદર, 15 કલાકની અંદર ઓલ ઇન બધું જ આવી ગયું। તો તમે એટલું કરો છો તો ખરેખર બહુ થઈ ગયું, એક લોકો કલ્પના બી ના કરતા તમે કરો છો તો બહુ થઈ ગયું। અગર ચેટમાં મને બતાવજો કે તમે કેટલા કલાક મહેનત કરો છો। ચલો જરા બીજી વાત ના કરતા અહીંયા જોઈએ આપણે। તો સૌથી પહેલી વસ્તુ છે, હું માનું છું ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે સાહેબ મોટા પ્રશ્નો જે છે ને એ કરવા અઘરા લાગે છે, મારું છે ને હું ઊંધો માણસ છું, આખા ગામથી ઊંધો કહીએ ને તો ચાલે। તો સેક્શન એ ધ્યાનથી સાંભળજો, હું જે કહેવા માગું છું એને, સેક્શન એની અંદર માર્ક્સ લાવવા એના કરતાં હું એવું માનું છું કે સેક્શન ડીમાં માર્ક્સ લાવવા સહેલા છે। ઘણા લોકો કે સાહેબ મોટા મોટા પ્રશ્નો કેવી રીતે યાદ રાખવાના? યાર મોટા પ્રશ્નો કરવાના તો 5 છે ને ખાલી, હા 5 દાખલા તમે કરો એટલે તમને લોકોને કેટલા ગુણ મળે? 20। અને હું એવું માનું છું કે આ જે 20 ગુણ છે ને લાવવા એટલા સરળ છે કે ના પૂછો વાત, માત્ર 5 દિવસની મહેનતમાં 20માંથી 20 ગુણ તમે આરામથી લાવી શકો, 5 દિવસની મહેનતથી। હવે એનો મતલબ સમજી લેજો કે આપણે પાસ તો થવાનું છે, 80માંથી 26 ગુણ લાવવાના છે બચ્ચો, જ્યારે મેં તો કીધું 20માંથી 20, હવે એનો મતલબ એવો છે કે બાકીના 60માંથી માત્ર 6 લાવવાના। એટલે દરેક ચેપ્ટરમાંથી સૂત્રો કરો ને એ ચેપ્ટરનો દાખલો પૂછાય અને સૂત્ર લખો ને તોય અડધો ગુણ તો 12 પ્રશ્નોમાંથી તમે પાસ થઈ જાઓ, સિરિયસલી। બટ મગજને થોડું શાંત રાખીને સમજવાની કોશિશ કરો। તો અહીંયા જોજો હું તમને જે કરાવું છું એમાં ખાસ ધ્યાન આપજો। સેક્શન ડી ઉપર આપણે પહેલાં ફોકસ કરીશું, ચેપ્ટર નંબર 6 છે અને અહીંયા પ્રમેય પૂછાણ। કેટલાય વિદ્યાર્થીઓ પાછા કહેશે સાહેબ એક દાખલો સાબિતીનો પૂછાશે, રાઇડર પૂછાશે અને એક પ્રમેય પૂછાશે, બિલકુલ ગલત, બંને પ્રમેય હશે અને શ્યોર શોર્ટ જે 4 પ્રમેય છે તમારે કરવાના અને એ પીડીએફનો મેં વિડીયો આપ્યો છે, એક સામે એક પીછું A4 સાઇઝનું એક પેજ એની તમે કોપી કઢાવીને તમારી પાસે રાખો, એ એક પેજ 8 માર્ક્સ
ઉપર આઈ બટનમાં આપી દઉં છું એ વિડીયોની લિંક. એક પેજમાંથી 8 માર્ક્સ આવે મતલબ કલ્પના કરી શકો આ રહે 8 માર્ક્સ તમે કવર કરી શકો. હાવ તમારું પરફોર્મન્સ બિલકુલ ડાઉન હોય તો બી તમે 8 માર્ક્સ આરામથી કવર કરી શકશો. પછી વાત કરીએ રચના. રચના અને પ્રમેય બંને વસ્તુ યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ મેં આપેલી છે, સમજી જજો. તો આ જે છે એ 8 માર્ક્સ અહીંથી થઈ ગયા, 8 માર્ક્સ ત્યાંથી થઈ ગયા, 16 માર્ક્સ થયા. 5 પ્રશ્નો લખવાના છે, એક ખૂટે. અગર તમને એમ લાગે કે સાહેબ હું 13મો પાઠ કરી શકું છું, સોરી 9મો પાઠ, તો તમે 9મા પાઠ ઉપર ધ્યાન આપો. એમ થાય કે સાહેબ 9મો પાઠ તો મારાથી નહીં થતો, તો એને છોડી દો અને શાંતિથી આ જે તમારો 14મો પાઠ છે ને એની અંદર તમે ક્યાં ધ્યાન આપશો. 14મા પાઠની અંદર આવૃત્તિ શોધો પ્રકારના જે દાખલા છે એમાં ધ્યાન આપશો. તો આકૃતિ શોધો, રચના અને સોરી આવૃત્તિ શોધો, આકૃતિ નહીં, આવૃત્તિ શોધો, રચના અને પ્રમેય. 5 પ્રશ્નો કેટલા દિવસ લાગે? 2 દિવસની અંદર રચના આરામથી થઈ જાય, 2 દિવસ. અને 2 દિવસની અંદર અહીંયા રચના છે, અહીંયા પ્રમેય છે, 2+2=4 થઈ ગયા. અને આવૃત્તિ શોધના સમથિંગ 6 યા 7 દાખલા તમે કરો એટલે એમાંથી તમને ઓલમોસ્ટ મળી જાય એક દિવસ આગળ. 5 દિવસની અંદર 20માંથી 20 માર્ક્સ આવી ગયા. હવે લાવવાના રહ્યા 60માંથી ખાલી કેટલા? 6. એ 60માંથી નહીં, હજી એના અથવાન બીજા બધા ગણો તો 108 માર્ક્સનું પેપર આવે છે આપણું, તો એમાંથી હજી બીજા ખાલી 6 આપણે હવે લાવવાના રહ્યા સેક્શન ડી સિવાય. સો પ્લીઝ સમજો, પાસ થવું એટલું સહેલું છે ને યાર, એવોર્ડ આપવો જોઈએ, એવોર્ડ. સચ્ચી મને એ નહીં ખબર પડતી કે નપાસ થાય લોકો છે ને, એવા લોકો નપાસ થાય છે ને કે જે આખું વર્ષ ચોપડી નાડ્યા નથી, કે બિલકુલ આમ અંદરથી ઈચ્છા એવી કોઈ તમન્ના જ ના હોય કે મારે પાસ થવું છે, એવા લોકો જ નાપાસ થાય છે. બાકી જેને થોડી બી અંદરથી આગ હોય કે મારે પાસ થવું છે, 100% પાસ થાય છે, 100% પાસ. ખરેખર તમે નપાસ થાવ છો ને કલંક કહેવાય, કલંક. એવું તો શું છે યાર કે તમને નથી ખબર પડતી, બિલકુલ આસાન છે પાસ થવું. આટલી વસ્તુ કરો એટલે તમારા 20 માર્ક્સ તો આવી ગયા, ચલો ઈસકો છોડ દેતે. હવે કોઈ એમ કે સાહેબ હજી તો 6 ગુણ ઘટે 6. અને અમુક લોકો તો એવા હાવ પોતાને એમ હોય કે સાહેબ ચાલી આવી જાય બહુ થઈ ગયું, તો અઘરા અઘરા દાખલા ગણે બોલો. પેપર સેટમાંથી કરતા હોય કે સાહેબ આ પેપર સેટ અમને આમણે આપ્યું છે એ બહુ અગત્યનું છે, એમાંથી હું કરું છું તું પાસ થઈ જાય. અલ્લા ભાઈ, તારી કેપેસિટી પ્રમાણે કામ કરને, અઘરા અઘરા દાખલા કરવાનો કોઈ જ મતલબ નથી. પાસ થવું વેરી સિમ્પલ, અગર તમારે વધારે માર્ક્સ લાવવા હોય, ફૂલ માર્ક્સ લાવવા હોય તો વેરી ટફ, બટ તમારા લોકોને પાસ થવું હોય તો બહુ આસાન. અમુક લોકો કે સાહેબ પેપર સેલ આવશે, ગઘરા આવશે, સાયન્સની આગળ 4 રજાઓ છે તો સાહેબ પેપર ટફ આવશે, એટલે એવો થોડી કોઈ રૂલ્સ હોય, કંઈ એવા કોઈ નિયમો હોતા જ નથી. અહીંયા એક વસ્તુ હવે ધ્યાનથી સમજો, સેક્શન સીમાં આપણે ધ્યાન ડીની વાત થઈ ગઈ ને, સેક્શન સીમાં ધ્યાન આપીશું માત્ર અહીંયા 2 માર્ક્સનો દાખલો. આંકડા શાસ્ત્રના આ 2 માર્ક્સનો દાખલો તમારે ક્લિયર કરી દેવાનો છે. તો હું એમ માનું છું કે તમારા લોકોએ આ પણ અહીંયા નહીં હોય, લગભગ આ તો 1 માર્ક્સની અંદર જ પૂછાઈ જશે, પણ છતાં આપણે આ બંને થઈને માનીને ચાલો કે આપણે 4 ગુણ અહીંથી લાવી શકીએ. તો 4 ગુણ માત્ર આખામાંથી આપણે 4 ગુણ લાવવા છે, બીજું કંઈ જ નથી કરવું આની અંદર. તો આ ખાલી આપણે કેટલા ગુણ લાવીશું? 4 ગુણ. આરામથી તમારું આ કામ છે ને એ 2 દિવસમાં તો પૂરું થઈ જાય, માત્ર 2 દિવસ આની અંદર તમારા જશે. હજી આગળ વિચારીએ, અહીંયા જોજો, સેક્શન સી આખો ગયો. સેક્શન એ, આનીમાંથી તમારે શું કામ કરવાનું? યુક્લિડની ભાગ પ્રવિધિ કરો, યુક્લિડની ભાગ પ્રવિધિ. અને બીજું શું કામ કરશો? તો ગુસ્સા લસા, ગુસ્સા અને લસા. આરામથી તમને 4 ગુણ અહીંથી કવર કરીને મળી જશે. પછી અહીંયાથી તમારે શું કરવાનું છે? શૂન્યોનો સંબંધ, શૂન્ય વચ્ચેનો સંબંધ જે છે એ. અને એના સિવાય બીજું શું કરશો? તો તમારા લોકોએ શૂન્યનો સરવાળો અને ગુણાકાર ઉપરથી બહુપદી મેળવો. એટલે કે એવું કહેવાય કે સ્વાધ્યાય 2.2 તમારે કમ્પ્લીટ કરવાનું. તો કેટલા માર્ક્સ થયા? 4 અને 2 એટલે 6 માર્ક્સ થયા. એક દિવસની અંદર કામ તમારું પૂરું થઈ જાય, ઓનલી સિંગલ ડેઝ, એક દિવસ થઈ ગયું. કેટલા માર્ક્સ થયા? જો 4 અહીંયા થયા, 6 આ થયા, 10 અને 20 પહેલા 30 માર્ક્સ થયા. બોલો, ઓનલી કેટલા દિવસની મજૂરી થઈ તમારી? 5 દિવસ મેં સેક્શન ડીનું કીધું, અહીંયા તમને 2 દિવસ આપ્યા, અહીંયા 1 જ દિવસ આપ્યો. ચલો માનો ખુશ, હજી તમને 2 દિવસ અહીંયા આપી દઉં. ચલો પહેલામાં હજી 1 દિવસ આપણે એક્સ્ટ્રા આપી દઈએ, શું જોઈએ કહો? એટલે 10 દિવસની મહેનત, રોજની 2 કલાક બી અગર કમ્પ્લીટ મહેનત કરો ને, આરામથી પાસ થઈ જાઓ. પણ એ ધગસ હોય, અંદરથી આગ હોવી જોઈએ પાસ થવાની કે નહીં ખરેખર મારે પાસ થવું જ છે,
कोई पण संजोगोमां जेटली शिक्षको ने चिंता होय, शाळा ने चिंता होय, मां बाप ने चिंता होय, एटली स्टूडेंट ने होय। धारो के एक वस्तु समझो, हूँ भणावुं छुं तो मारी एक फरज होय के मारी पासे भणतो विद्यार्थी पास थई जाय। तो ज्यारे आटली धगस तमारी भी होवी जोईए कि हूँ भणुं छुं तो हूँ एटलीस्ट पास थई जाऊं। ए धगस जेनी अंदर नथी ने एज जाय छे, बाकी नहीं जाय कोई। सो प्लीज समझी लेजो, पास थवू एटलू आसान छे कि जेनी कोई कमी कल्पना भी कदाच न करी हो। बस आटलू ज करवान छे यार। आ तो जे मैं बात करी ने, ए कोनी बात करी? बी सी अने डी हजी सेक्शन एक तो ए तो आखो कोरो हाव। तो तमे विचारी लो एक वस्तु, जो हजी थोड़ू एक्स्ट्रा तैयारी कर। आ बेना पब्लिक एटली मतलब भूली जाओ, आने नथी जरूर, तमारू लेवल नथी आमा। आनी अंदर अगर थोड़ी तमारे मेहनत करवी होय तो जे कोई भी तमने आईएमपी मले हूँ भी आपवानो छू। आखा चेप्टर माथी समथिंग कदाच 10 दाखला आपीश, ए 10 कर लो, आखू चेप्टर नहीं करवानी जरूर। आना माथी समथिंग तमने लोकोने 5-7 घणा कर, चलो 8 दाखला मानी लो, ए करो एटले एमांथी तमने कदाच 2 मिली जाए। तो एक वस्तु विचार करो कि 2 आ थई गया, 2 आ थई गया, केटला थया? 4 प्रश्नो थया ने, 2 अहींथी थई गया, 5-6 1 अहींथी थई गयो, 7 અને 2 અહીંથી થઈ ગયા, કેટલા થયા? 8 અને 1 અહીંથી ધારો કે પૂછાય તો 9 9 તો કરવાના જ છે, સેક્શન બી પૂરા પૂરા ગુણાઈ ગયા, લો 18 પેલા 20 38 ગુણ થયા, સેક્શન ઈ તો હજી બાકી। અલા 50% માર્ક્સ લાવવા એટલું સહેલું છે ને? કોઈ એમ કે મેં હજી થોડી થોડી હરખી મહેનત કરી છે, બાકી કંઈક વિશેષ ખાસ કર્યું નથી, તોય પાસ થઈ જાઓ યાર, એટલું સિમ્પલ, વેરી સિમ્પલ, બોલો। सो प्लीज समझवानी कोशिश करो, मगज ने शांत राखो अने मेहनत करवानी चालू करो। बस एक जनो आज फोन कर रोवा मंडे, बोलो अने शू के खबर है साहेब के हूँ फेल थी जाइ, तो कि तन केटलू आवड़े? तो कि मने आंकड़ा शास्त्र आवड़े, संभावना आवड़े, रचना आवड़े, प्रमेय, तो पे हूँ काम फेंके छे? तो कि साहेब मने आम अंदर थी फीलिंग नहीं आती हूँ पास थी जाइ, बोलो। मतलब डरी गयेलो माणस यार, एवं नहीं होत। प्लीज समझो अने समझीने काम करो, केटलू आसान छे तमे विचार करो पास थवु, हाँ ने? चलो तो अहीं हजी थोड़ू तमने आपूं कि सेक्शन डी जे छे ए तमे लोको आवी सरस मजानी रीते तैयारी करी शको छो। अने हवे सेक्शन सी नी अंदर आपणे जवुं ज नथी एवुं मानीने चालो, अने कदाच थोड़ी भी जवानी इच्छा होय तो आपणे शुं काम करवानुं? मात्र आंकड़ा शास्त्रना 2 दाखला करवाना, आंकड़ा शास्त्रना तमारे 2 दाखला करवाना छे। 2 छे ने पाछा, नहीं तो होळी कहेशे साहेब क्यां 2 हता? ओहो, आंकड़ा शास्त्रमां एक कोई नथी, चलो इसको छोड़ दीजिए, बी विचारो हेड़ो। तो बी नी अंदर आंकड़ा शास्त्रमां 2 दाखला करवाना, 2 दाखला चेप्टर 1 तमे ट्राई करो के करी शको, 1 दाखलो चेप्टर 2 तमे करो के करी शको। केटला थई गया? 5 दाखला थया ने 10 गुण तमारा अहींथी गया, आ पण तमे आरामथी 4, चलो 5 दिवस आपी हेड़ो। तो मतलब तमारा लोकोना केटला दिवस गुण थई गया? 30 गुण थया, 30 गुण 10 दिवस। હવે કોઈ એમ કે સાહેબ, હજી કોઈ એમ કે સાહેબ મારે તો હું સેક્શન એની પણ થોડી સારી એવી તૈયારી કરી શકું, રોજ એક પેપર આપવાનો પ્રયત્ન કરીએ છીએ, બટ ફાઇનલ નથી કહેતા, પણ પૂરો ટ્રાય રહેશે કે બોર્ડની પરીક્ષા સુધી સ્ટાન્ડર્ડના 10 પેપર મેં આપીએ કદાચ। હવે અગર 10 પેપર આપીએ, જો તમે આની અંદર કમ્પ્લીટ ધગસથી મહેનત કરો, થોડું બી સમજવાની કોશિશ કરો, હું યાર એટલું એક્સપ્લેન કરીને સમજાવું છું કે બહુ આસાનથી, અને જો ખરેખર તમે એ લેવલથી કામ કરશો ને, મને વધારે તો વિશ્વાસ નથી, બટ તમે આરામથી 10 પેપર કરી અને તમે 10 ગુણ તો આરામથી લાવી શકો। એનું રીઝન છે કે બચ્ચો અમુક તો તમને લોકોને સીધું સીધું શું પૂછાય છે, સૂત્રો જ પૂછાય છે। તો તમે સમજી લો, સેક્શન એ કમ્પ્લીટ કરી નાખો, જે હું કરાવું છું 10 પેપર, કે જે 10-12 જે કંઈ સમથિંગ આપવાનો ટ્રાય કરીએ છીએ, આ વસ્તુ તમે કમ્પ્લીટ કરી નાખો, અને એનાથી હજી વિશેષ છે કે તમારી પાસે હજી થોડો ટાઈમ વધે તો તમે જે આઈએમપી આપીએ છીએ એના ઉપર થોડું ફોકસ કરો, અને આટલું જ્યારે તમે કામ કરશો ને, આરામથી તમે લોકો 40 પહોંચી જાઓ। કોઈ કહે સાહેબ વધારે થાય, પણ જરૂર નથી, આમાંય ચલો કદાચ એકાદ બે ક્યાં કપાઈ ગયા તોય કોઈ ટેન્શન નથી, તમે આરામથી 40 માર્ક્સ કવર કરી શકો। 80માંથી 40 નહીં યાર, 108માંથી 40 લાવવાના છે ભાઈ, 108માંથી 40 કેટલું સરળ છે સોચો। સો પ્લીઝ મહેનત કરજો, આ વિડીયો છે તમારા મેક્સિમમ મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને હર કોઈને પાસ થવાનો લાભ મળે, અને ખરેખર એમ જે દિવસે રિઝલ્ટ આવે ત્યારે એમ એવો અહેસાસ થવો જોઈએ કે યાર ખરેખર અમને થોડા મોટિવેટ કર્યા, અમને આવી સલાહ આપી, આવું ગાઈડન્સ આપ્યું, જેના કારણે અમે પાસ થઈ ગયા। ચલો તો એટલી અપેક્ષા છે કે આવી ખુશી હર કોઈ વિદ્યાર્થીના મુખ ઉપર હોય, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ડેલી ટુ ડેલી રેગ્યુલર ઘણા બધા વિડીયોઝ તમારા માટે ફ્રીમાં આપી રહ્યા છીએ, અને અમારા પેપરની પીડીએફ વગેરે, થોડું એક્સ્ટ્રા મટીરિયલ અથવા એક્સ્ટ્રા હેલ્પ વગેરે જોતી હોય તો આવી જાઓ એપ્લિકેશનની અંદર, અને એની અંદર તમને ચોક્કસ
હેલ્પ જેટલી શક્ય હશે એટલી કરી શકીશ. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. થેન્ક યુ.